गुड मॉर्निंग दोस्तों, आज आपणे सवर्ग संयोजनो चैप्टर 9 एनी अंदर संकीर्णों नी स्थायीता नो टॉपिक आपणे समझिए। दोस्तों आपणे अत्यार सुधी लिगेंड अने संकीर्णना प्रथम आकर्षण वर्तुळना तमाम सभ्यों परिचय आपणे मेळवेलो छे। सपोज दाखला तरीके आपणी समक्ष हूँ एक संकीर्ण संयोजन फरीथी मूकू छू, K4FeCN6। तो आनी अंदर बे भाग छे, एक छे सादो आयन, शुं कहीशुं आपणे आने सादो आयन, अने आ जे प्रथम आकर्षण वर्तुळ छे एटले के जे मोटू ब्रेकेट छे तेने आपणे कहीशुं संकीर्ण वर्तुळ, अथवा तो आपणे एने सवर्ग वर्तुळ तरीके ओळखीए छीए, राइट। चलो हवे धारो के आ K4K+ ने हुं त्यांथी रिमूव करूं छुं, तो ये प्रथम आकर्षण वर्तुळ ऊपर केटलो विजभार आपीने जशे? -4। वेरी गुड। शा माटे? कारण के सर्वारे आखो ज संकीर्ण संयोजन विजभारनी दृष्टिए केवुं छे? तटस्थ छे। वेरी गुड। ओके, तो आने सादो आयन कहीशुं, आने आपणे संकीर्ण आयन कहीशुं, Fe ने आपणे कहीशुं मध्यस्थ धातु परमाणु, अथवा तो मध्यस्थ धातु आयन कहीशुं। वेरी गुड। અને CN ને શું કહીશું? લિગેન્ડ। ઓકે, આપણે ઓલરેડી આ ડિસ્કસ કરેલું છે, હવે આપણે આજના ટોપિક પર આવીશું, સંકીર્ણોની સ્થાયીતા। જો કોઈ સંકીર્ણ સંયોજનની અંદર એક જ પ્રકારનો મધ્યસ્થ ધાતુ આયન હોય તો તેવા સંકીર્ણની સ્થાયીતા કેવી રીતે નક્કી કરી શકાય? તો તેવા સંકીર્ણની સ્થાયીતા નક્કી કરવા માટે આપણી પાસે એક પરિબળ છે, લિગેન્ડની પ્રબળતાના આધારે આપણે સંકીર્ણની સ્થાયીતા નક્કી કરી શકીએ છીએ। હવે બીજો પ્રશ્ન એ થાય કે લિગેન્ડની સ્થાયીતા કેવી રીતે, લિગેન્ડની પ્રબળતા કેવી રીતે યાદ રાખવી? વેરી ગુડ। તો એના માટેની એક શોર્ટ ટ્રિક છે, યાદ રાખજો, રિમેમ્બર ભૂલતા નહીં, ઓકે। IB મતલબ ઇન્ટેલિજન્સ બ્યુરો, નામ તો સાંભળ્યું છે ને? વેરી ગુડ। ઓકે, માહિતી આવી છે ક્યાંથી? આવી છે આઈબી સેલથી। ઓકે, શું ઇન્ફોર્મેશન આવી છે? તો ફોક્સ પાણી પીવાય, ફોક્સ હોય એ પાણી પી શકે, પણ એને શું ન આપી શકાય? એમોનિયા। વેરી ગુડ। એમોનિયા એને નોટ, મતલબ એમોનિયા ફોક્સને આપી શકાય નહીં। કોને આપી શકાય એમોનિયા? CN કો, મતલબ એવું સમજી લો કે CN એ બીજું કોઈ પ્રાણીનું નામ છે। ઓકે, તો આખાની વાત કરીએ, યાદ રાખવાની ટ્રીક, લિગેન્ડની પ્રબળતાનો આ ક્રમ લખ્યો છે મેં, તેને તમે કેવી રીતે યાદ રાખશો? આઈબી સેલ સે, કહા સે ઇન્ફોર્મેશન આવી? આઈબી સેલ સે, આઈબી સેલ સે ફોક્સ, થોડું ઉચ્ચારણ લંબાણ પૂર્વક કરવું, ફોક્સ, રાઈટ, ફોક્સ પાણી પીવાય, એમોનિયા એને નોટ, એમોનિયા કિસકો? CN કો। ओके, फिर से एक बार, आईबी सेल से फॉक्स पानी पीवाए, एमोनिया एने नॉट, CN को। वेरी गुड, बहुत बढ़िया। ओके, चलो तो लिगेंड की प्रबलता नो क्रम आपणे आ रीते याद राखीशुं, मैं इंडिकेट पण करेलु छे, बराबर ध्यानथी जोशो, एमोनिया अने तेना पछीना तमाम लिगेंड केवा छे? प्रबल लिगेंड छे। केवा लिगेंड छे? प्रबल। આ પ્રબળ લિગેન્ડની વાત આપણે ખૂબ સરસ રીતે યાદ રાખવાની છે, કેમ ખબર છે? એના પરથી આપણે ઘણા બધા MCQ સોલ્વ કરવાના છીએ। ઓકે, સમજાઈ ગયું આટલું? વેરી ગુડ। ચાલો હવે એના પરથી બીજી એક વાત ઉપર આવી જઈએ, એના ઉદાહરણ લઈ લઈએ। દાખલા તરીકે મારી પાસે નિકલ મધ્યસ્થ પરમાણુ છે। હવે નિકલ મધ્યસ્થ પરમાણુ છે તો તેની સાથે ધારો કે Br લિગેન્ડ તરીકે જોડાય છે, CL લિગેન્ડ તરીકે જોડાય છે, અને ફ્લોરિન લિગેન્ડ તરીકે જોડાય છે। આ રીતે ત્રણ જુદા જુદા લિગેન્ડ એક જ મધ્યસ્થ ધાતુ આયન એટલે કે નિકલ સાથે જોડાઈ અને જુદા જુદા સંકીર્ણ આયનો બનાવે છે। હવે મારે એ સમજવું છે કે આ ત્રણે ત્રણ સંકીર્ણ આયનોમાંથી કોની સ્થિરતા વધારે હશે, અથવા તો મને ક્યાંક MCQ નીટ ગુજકેટ JEE ની અંદર એ પ્રકારનો MCQ પૂછાય કે તેમને તેમની પ્રબળતાના ઉતરતા કે ચડતા ક્રમમાં ગોઠવો, તો હું કેવી રીતે આને સોલ્વ આઉટ કરીશ? વેરી સિમ્પલ,
I have told you further. कैसे सोचेंगे? कयो लिगेंड सौथी वधारे प्रबल छे? According to our method, याद राखो, IB cell से fox पानी पीवा, ammonia एने not, CN को. Very good? Okay. चल, ए प्रमाणे, BR करता, CL वधारे प्रबल छे, CL करता, F वधारे प्रबल छे, तो स्थायीता नो प्रमाण थी जैसे, okay? आवड़ी गयू? Very good. चल, बीजी लिखो. मिश्र लिगेंड संकीर्ण संयोजनों कोने कहे छे? दोस्तों, शब्दनी अंदर ज एनो जवाब छुपायेलो छे. मिश्र लिगेंड मतलब एक ज प्रकार नो लिगेंड नथी. लिगेंड केटला छे? एक करता वधारे छे. केवा? जुदा जुदा प्रकारना. घणी वखत एवो मगजनी अंदर एवो खोटो ख्याल घुसतो होय छे કે સરે એવું કીધું છે એક જ પ્રકારના લિગેન્ડ વધુ વખત તો આપણે ઘણી વખતે દાખલા તરીકે NiCl for 2- હોય તો એને મિશ્ર લિગેન્ડ સંકીર્ણ સંયોજન કહી દઈશું કેવી રીતે તો Cl એક કરતા વધારે વખત છે મેં સ્પષ્ટતા શું કરી એક જ પ્રકાર કરતા વધુ પ્રકારના જુદા જુદા લિગેન્ડ હોય તો એને મિશ્ર લિગેન્ડ સંકીર્ણ કહેવાય જો એક જ લિગેન્ડ હોય તો એને મિશ્ર લિગેન્ડ સંકીર્ણ સંયોજન કહેવાતું નથી ઉદાહરણ જોઈશું એટલે વધારે સ્પષ્ટ થશે ચાલો અહીંયા ધ્યાન રાખો વેરી ગુડ CR NH3 ટ્વાઇસ CN ટ્વાઇસ NO3 મેં આ એક સંકીર્ણ સંયોજન લખ્યું છે જેમાં આ પ્રથમ આકર્ષણ વર્તુળ છે ક્રોમિયમ એ મધ્યસ્થ ધાતુ પરમાણુ છે આ પ્રથમ આકર્ષણ વર્તુળને આપણે સંવર્ગ વર્તુળ તરીકે પણ ઓળખીએ છીએ વેરી ગુડ અને આ જે NO3 છે સપોઝ આ NO3 ને હું દબાવી દઉં છું ચાલો તો NO3 ઉપર કેટલો ચાર્જ હોય છે જ્યારે NO3 ઇનઓર્ગેનિકમાં આપણે ભણ્યા છીએ NO3 જ્યારે આયન તરીકે હોય તો એના ઉપર કેટલો ચાર્જ હોય -1 વેરી ગુડ ચાલો આ -1 ને હું દબાવી દઉં તો પ્રથમ આકર્ષણ વર્તુળ ઉપર થી કેટલો ચાર્જ આપીને જાય +1 વેરી ગુડ તો આ +1 એ પ્રથમ આકર્ષણ વર્તુળનો વિચાર થયો કેટલાક સ્ટુડન્ટ્સ ને એવી ગેરમાન્યતા હોય છે કે આ જે ચાર્જ આવ્યો તે મધ્યસ્થ ધાતુ આયનનો છે પણ આ સંકલ્પના કેવી છે ખોટી છે શા માટે કારણ કે પ્રથમ આકર્ષણ વર્તુળના ઉપરનો ચાર્જ એ પ્રથમ આકર્ષણ વર્તુળમાં રહેલા બધા જ સભ્યોનો ચાર્જ કહેવાય આવું યાદ રાખવા માટે આપણે સમજીશું વેરી ગુડ